ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. અલ્બર્ટાની યુનાઇટેડ કન્ઝર્વેટિવ પાર્ટીના લીડરશિપ ચૂંટણીમાં પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જેસન કેનીની જીત થઈ છે. કેલગરીના આ પૂર્વ સાંસદે 61.1% મત મેળવીને 31.5% મેળવનાર પૂર્વ વાઇલ્ડ રોઝ લીડર બ્રાયન જીન અને 7.3% મેળવનાર ડગ સ્વાઇટઝરને હરાવ્યા. કેનેડાના કિનારાઓ પર 150 દિવસો સુધી ચક્કર લગાવ્યા બાદ પોલર પ્રિન્સ આઈસ બ્રેકરે પોતાના પ્રવાસનો અંત વિક્ટોરિયામાં કર્યો. આ પ્રવાસથી એક વાત સામે આવી છે કે કેનેડા સમુદ્ર હોવાની સાથે જ એક પોલર દેશ પણ છે, કેમ કે કોઈ પણ દેશની સરખામણીએ આર્કટિક સાથે જોડાયેલ લાંબી સીમા તેની છે. જો યુએસ પોતાને નાફ્ટાથી અલગ કરે છે તો કેનેડાને પોતાની રણનીતિમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ. કેનેડાના ઓરિજિનલ ડીલના ચીફ નેગોશિએટર સહિત ઘણા લોકોએ કહ્યું કે કેનેડાને પોતાના લાભ માટે બાર્ગેનિંગ ટેબલ પર રહેવું જોઈએ, ભલે યુએસ નાફ્ટાના આર્ટિકલ 2205ને લાવવાના પ્રયાસ કરી રહ્યો હોય. વેસ્ટ જેટમાં કમ્પ્યુટર પ્રોબ્લેમ હોવાને કારણે તેની લગભગ 50-60 ફ્લાઇટ મોડી પડી છે. કેલગરી સ્થિત એરલાઇને કહ્યું કે આઈટીને કારણે અનેક સિસ્ટમ પર અસર પડી છે, જેમાં ચેક ઇન અને રિઝર્વેશન સિસ્ટમ અને કોન્ટેક્ટ સેન્ટર મોખરે છે. કેમ લૂપ્સના એક ટ્રેલર પાર્કમાં એક હાઈ રિસ્ક પોલીસ ઓપરેશને એક વ્યક્તિની ધરપકડ બાદ શાંતિથી ખતમ થયું. પોલીસે કહ્યું કે 35 વર્ષીય શખ્સ હાલ કસ્ટડીમાં રહેશે, જેના પર અનેક ચાર્જિસ લાગ્યા છે અને તેને 30 ઓક્ટોબરના રોજ કોર્ટમાં હાજર કરવામાં આવશે. પીએમ જસ્ટિન ટ્રુડોએ એક કેનેડિયન ટીચરની ફેમિલી સાથે મુલાકાત કરી, જેમને ઇન્ડોનેશિયામાં ચાઇલ્ડ અબ્યુઝના આરોપ માટે દોષી ઠેરાવવામાં આવ્યા છે, જેથી આ કેસ પર આગળની કાર્યવાહી માટે વાતચીત થઈ શકે. ટ્રુડોએ કહ્યું કે અધિકારી આ મુદ્દાને આવતા મહિને વિયેતનામમાં થનાર એશિયા સ્પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન સંમેલનમાં ઇન્ડોનેશિયા ડિલિગેશનની સામે રાખવાની યોજના બનાવી રહ્યા છે. કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસે ફેડરલ કોર્ટને આગ્રહ કર્યો છે કે તેઓ ટોરેન્ટોના 5 કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલ એક અપીલને રદ કરી દે. આ જાસૂસી સંસ્થાએ સ્વીકાર્યું છે કે ટોરેન્ટો રિજનમાં સર્વિસ એમ્પ્લોઈઝ વતી એક અનૌપચારિક વાતચીત દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે કોઈ પણ પ્રકારના ધર્મની વિરોધમાં ન હતું. હેલ્થ કેનેડાએ કેલગરીમાં ઓપિયોઇડ ડ્રગ્સ માટે એક સેફ ઇન્જેક્શન સાઇટની મંજૂરી આપી છે. જલ્દી શેલ્ડન ચુમીર હેલ્થ સેન્ટરના પાર્કિંગ એરિયામાં એક અસ્થાયી સાઇટ ખોલવામાં આવશે, જોકે સેન્ટરની અંદર 2.2 મિલિયનના ખર્ચે એક સ્થાયી સાઇટનું કામ શરૂ થઈ જશે. ચાઇલ્ડ કેર એડવોકેટે ફેડરલ સરકારના આ દાવાઓ પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે કહ્યું કે કોર્નરસ્ટોન ચાઇલ્ડ બેનિફિટને વધારવાથી ડે કેર પહેલેથી અફોર્ડેબલ બની જશે. લિબરલ્સની યોજના છે કે તે આગામી જુલાઈ સુધી ઇન્ફ્લેશનની સાથે કેનેડા ચાઇલ્ડ બેનિફિટમાં વૃદ્ધિ કરશે. ફેડરલ અને બ્રિટિશ કોલંબિયા સરકારની વચ્ચે સાઉથ ઓકેનગનમાં એક નવા નેશનલ પાર્ક રિઝર્વ સ્થાપિત કરવા માટે ફરીથી કામ શરૂ કરવા પર સહમતિ બની ગઈ છે. આ પાર્ક પર છેલ્લા 15 વર્ષોથી વાતચીત ચાલી રહી હતી અને 2012થી તેમાં કોઈ ખાસ પ્રગતિ નથી થઈ. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફોર્મ્સથી માંડીને વેડિંગ પ્લેનર સુધીના બધા જ કેનેડિયન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા.